उमरगाम तालुकाना भिलाड़ त्रण रस्ता पर गटरनुं प्रदूषित पाणी मार्ग उपर वहेतुं जोवा मळ्युं हतुं। आ पाणी प्रदूषित सहित भारी दुर्गंध युक्त रहेता लोकोने हालाकीनो सामनो करवो पड़ी रह्यो हतो। साथे रोगचाळो फाटी निकळवानी पण समस्या थई रही हती। ત્યારે સમસ્યાની ઘટનાને અહેવાલ સમાચાર દ્વારા ટીવી ચેનલમાં પ્રકાશિત થતા તેની ઇમ્પેક્ટ થતા સંબંધિત અધિકારીઓ સફળે જાગી સૂચના આપતા ભિલાડ ગ્રામ પંચાયતના વહીવટદાર અને માજી સરપંચ સહિત સભ્યના સંકુલ દ્વારા ઉભરતી ગટરમાં પાઇપલાઇન નાખી કામગીરી હાથ ધરાતા દુર્ગંધયુક્ત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે। અમે ભિલાડ ગ્રામ પંચાયત દ્વારા ગટરની કામગીરી હાથ લેવામાં આવી છે, જે આગળ ન્યૂઝ ચેનલમાં ચાલ્યું હતું અને સરપંચ અને સભ્યોની ફરિયાદના આધારે વહીવટદારે પ્રાથમિક ધોરણે આ વહેલી તકે કામ કરવા માટે અમને કહ્યું, તો જેથી અમે એક લોકલ કોન્ટ્રાક્ટરને બોલાવીને આમાં શું થાય, ખર્ચો શું નહીં, એ રીતના વહેલી તકે વહેલામાં વહેલા પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે આ કામગીરી હાથ ધરી. એમાં 12 પાઇપ લખ્યા છે અને 2-3 ચેમ્બર બનાવવાનું, જેથી વરસાદી પાણીનું બી અંદર સંગ્રહ થઈને નીકળી જાય અને જે કંઈ ગટર સરીગામ લાઇન જે ગટર આવેલી છે સરીગામથી, જેમાં બિલ્ડિંગોનું પાણી બી આવતું છે, જે ખરેખર આ 3 રસ્તા માટે ખરાબ જ છે સ્થિતિ. જેની મોટી તકલીફ એ છે કે આ સ્કૂલના છોકરાઓ પછી લોકલ આપણે જૈન મંદિર છે ત્યાં સુધી પાણી જાય, એટલે આ બહુ મોટા પ્રશ્ન છે. એ આ PWD વિભાગને અમે અગાઉ બી જાણકારી કરી હતી, અત્યારે બી કરતા છે, પણ એ લોકોનું કહેવા મુજબ કે અહીંયા જીવ્યો થાંભલો છે, એ જીબીવાળા જ્યારે લાઇન કટ કરી આપશે તો ગટરની કામગીરી આગળ થશે. તો અમે આશા રાખીએ કે જીબીવાળા વહેલી તકે આ લાઇન કટ કરે અને ગટરની કાર્યવાહી PWD દ્વારા પૂર્ણ કરવામાં આવે. અમિત સિંઘ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ.